गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી. મિત્રો, આજે આપણે ખૂબ જ અગત્યના ટોપિક સાથે મળી રહ્યા છીએ. ધોરણ 10 માં બોર્ડની એક્ઝામમાં વિભાગ ડી માં જે નિબંધ પૂછાય છે 8 માર્ક્સનો, એ નિબંધ બે દ્રષ્ટિએ પૂછાય છે. એક બે જે નિબંધો પૂછાય એમાં એક નિબંધ ટેક્સ્ટ બુક ને લગતો હોય છે, જે ટેક્સ્ટ બુક ની અંદર આપેલા હોય છે, અને બીજો જે નિબંધ છે એ વર્તમાન પરિસ્થિતિ આપણા ભારત દેશની અંદર જે સમસ્યાઓ હોય, ઇલેક્શન ને લગતો હોય, દુષ્કાળગ્રસ્ત સ્થિતિ હોય, એન્વાયરમેન્ટ ને લગતો હોય, એવો એક નિબંધ પૂછાય છે. બરોબર, તો આ બંને દ્રષ્ટિઓ ધ્યાનમાં રાખી અને હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધો તમારી સામે યુટ્યુબ ચેનલ ઉપર મૂકી રહ્યો છું અને તમે બધાએ બહોળી સંખ્યામાં એ બધા વિડીયો જોયા પણ છે. તો આજે પણ હું એક અગત્યનો નિબંધ ટેક્સ્ટ બુક ને લગતો લઈને આવ્યો છું. આ નિબંધ બરોબર તૈયાર કરી નાખજો મિત્રો, કારણ કે અત્યાર સુધી બોર્ડની જે એક્ઝામ હતી એમાં ઘણીવાર આ નિબંધ પૂછાઈ ચૂક્યો છે અને આવનાર બોર્ડની પરીક્ષામાં પણ પૂછાવાની એની શક્યતા ખૂબ જ વધારે છે. તો શરૂ કરીએ. પરિશ્રમ એ જ પારસમણી, આપણો આજનો નિબંધ છે. પરિશ્રમ એ જ પારસમણી, મહેનત એ જ ઉદ્ધાર છે. મિત્રો, મહેનત વગર આ દુનિયામાં વિચારો કરવાથી, સ્વપ્નો જોવાથી ક્યારે કોઈ વસ્તુ મળતી નથી. હા, સ્વપ્નો કરવા જોવા જોઈએ, વિચાર પણ કરવો જોઈએ, પણ તરત એને અમલમાં પણ આપણે મૂકવો જોઈએ, તો જ આપણે આપણી મંજિલ સુધી આપણા સપનો પૂરા કરી શકીએ. મિત્રો, બરોબર, તો જુઓ અહીંયા મહાન પુરુષો જ્યારે ઊંચાઈએ પહોંચ્યા, એટલે કે મહાન પુરુષો જે થઈ ગયા, એ એમની સિદ્ધિઓ એમણે જે સર કરી ત્યારે એ ઉડીને નથી પહોંચ્યા, એટલે કે એમને એમ નથી પહોંચ્યા, પણ જ્યારે બીજાઓ ઊંઘતા હતા ત્યારે પણ તેઓ પરસેવો પાડતા હતા. લોંગ ફેલો, દૂરની દ્રષ્ટિ. સંસ્કૃતમાં એક કહેવત છે, ઉદ્ધમેન હી સિદ્ધયંતિ. ધ્યાન રાખજો, શું છે? ઉદ્ધમેન હી સિદ્ધયંતિ. આ સંસ્કૃતમાં એક વાક્ય છે. નામના શ્લોકમાં આપણને પરિશ્રમનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. મહેનતથી કાર્ય સિદ્ધ થાય છે, માત્ર મનની ઈચ્છાઓથી નહીં. મનના ચણાયેલા સ્વપ્નના મહેલને ખરેખર ધરતી ન મળે. જે સપનો આપણે જોયા હોય મહેલ ચણવાના, પણ જો ધરતી જ ન હોય તો, ધરતી ન મળે તો તે ઇમારત ઊભી રહી શકતી નથી. આ માટે વનના રાજા સિંહની વાત પણ કરી છે કે શિકાર માટે સિંહે પણ આમ તેમ રખડવું પડે છે, કાઈ તેના મોઢામાં એમના એમ કોઈ શિકાર આવી જતો નથી. પરિશ્રમ એ જ જીવનની સફળતાનું રહસ્ય અને આત્માનું રત્ન છે. સંસારમાં જે મનુષ્યને આત્મનિર્ભર થતા આવડે એને જીવનમાં ક્યારે કોઈ મુશ્કેલી પડતી નથી. આત્મનિર્ભર પર મુસ્કાન રહેનાર માણસ પોતાના કાર્યોના પરિણામોનો ભાર બીજાના માથે ક્યારે લાદતો નથી, પરંતુ સભાનપણે તે પોતાના ખભા પર મૂકીને જ ચાલતો હોય છે. એ બીજા ઉપર ક્યારે આધાર રાખતો નથી. આવા માણસને સફળતા કે નિષ્ફળતા, સિદ્ધિ કે અસિદ્ધિ, સુખ કે દુઃખ ઇત્યાદિ બાબતો સતાવી શકતી નથી. સંસારમાં આપણે જ આપણા નિર્માતા અને વિધાતા છીએ. આ સુપ્રસિદ્ધ કવિ રાજેન્દ્ર શાહે એક કાવ્યમાં કહ્યું છે કે આપણા ગડવૈયા બાંધવ આપણે, એટલે કે આપણે જ આપણા ગડવૈયા છીએ.
કોઈ નસીબ કોઈ ભગવાન કે કોઈ આપણે આ આપણું ફ્યુચર આપણું ભવિષ્ય બનાવવાનું નથી આપણે જાતે જ મહેનત કરવી પડે એટલે આપણે જ આપણા ઘડવૈયા અને આપણે જ આપણા મિત્ર છીએ નેપોલિયને કહ્યું છે કે ઇમ્પોસિબલ ઇઝ વર્ડ ફાઉન્ડ ઇન ધ ડિક્શનરી ઓફ કોવર્ડ પુરુષાર્થ અને પરિશ્રમના માર્ગથી તો માનવી ચંદ્ર અને મંગળ સુધી પહોંચ્યો છે આ ઉપરાંત અંગ્રેજીમાં એક કહેવત છે મેન ઇઝ ધ આર્કિટેક્ટ ઓફ હિઝ ઓન ફ્યુચર ફર્ધર મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે આત્મનિર્ભર બનવા માટેના ચાર પગથિયા છે બરોબર ધ્યાન દીજો લો તેમાં પહેલું પગથિયું તે દ્રઢ નિશ્ચય કર્યા પછી તેમાં કોઈ વિકલ્પ ન હોવો જોઈએ આ પહેલો વિકલ્પ બીજું પગથિયું છે તે અભય ડરવું ના જોઈએ અભય છે મોટા ભાગના માણસો જન્મથી તે મૃત્યુ સુધી અનેક પ્રકારના ભયમાં જ જીવતા હોય છે બરોબર હવે ત્રીજું પગથિયું તે સહનશીલતા વિનાનો માણસ વિકલ્પોમાં જ રાજતો રહે છે ચોથું પગથિયું તે આત્મનિર્ભર એ સફળતાની ગુરુચાવી છે મનુષ્ય જાતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે આ વિધાનમાં જીવનનું એક મહાન સત્ય છુપાયેલું છે આશાવાદી અને પ્રબળ આત્મવિશ્વાસ ધરાવતી વ્યક્તિ માટે તો સદાય માટે એ સત્ય છે એટલે મિત્રો અહીંયા કુલ આપણે ચાર પગથિયા જોયા એમાં હવે આપણે વસ્તુ ધ્યાન રાખજો ઇંગ્લિશ વર્ડ્સ પણ જો તમને આવડતા હોય કોઈ કહેવત આવડતી હોય તો એ તમારે નિબંધમાં લખવી જોઈએ જેના કારણે તમારી નિબંધની ઇમ્પ્રેશન પણ અલગ પડે જો અહીંયા મેં લખ્યું છે કે ઇમ્પોસિબલ ઇઝ વર્ડ ફાઉન્ડ ઇન ધ ડિક્શનરી ઓફ કોવર્ડ બરોબર એ જ રીતે અહીંયા આપણે લખ્યું છે મેન ઇઝ ધ આર્કિટેક્ટ ઓફ હિઝ ઓન ફર્ધર એટલે કે મનુષ્ય પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે બરોબર હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ જુઓ અહીંયા કુલ ચાર વિકલ્પો આપણે જોયા કે સફળ થવા માટે આત્મનિર્ભર થવા માટે કુલ ચાર પગથિયાઓ છે તો એ ચાર પગથિયાઓ અહીંયા આપણે જોઈ રહ્યા છીએ બરોબર મિત્રો હવે આશાવાદી અને પ્રબળ આત્મવિશ્વાસ ધરાવતી વ્યક્તિ માટે તો જીવન મંત્ર છે પ્રારબ્ધવાદી મનુષ્ય પુરુષાર્થમાં વિલંબ અને ઉપેક્ષા રાખી પોતાના જીવનનું યોગ્ય ઘડતર કરી શકતો નથી પ્રારબ્ધવાદી એટલે બીજા ઉપર આધાર રાખી અને બેસનારો માણસ ક્યારે પોતાના જીવનનું સારી રીતે ઘડતર કરી શકતો નથી એની કાર્યક્ષમતા રૂંધાઈ જાય છે એનું ભાવિ ધૂંધળું અને અનિશ્ચિત રહે છે પરાવલંબી એટલે કે બીજા ઉપર આધાર રાખનારા એટલે કે પરાવલંબી જીવન શાપરૂપ હોય છે જીવનારને પોતાને જ બોજારૂપ અને સજારૂપ છે પ્રારબ્ધને આધારે જીવનારે પારકાની ખુશામત કરવી પડે છે એટલે કે જે માણસ મહેનત નથી કરતો પરિશ્રમ નથી કરતો એને હંમેશા બીજા ઉપર આધાર રાખીને બેસવું પડતું હોય છે સામી વ્યક્તિના અપમાન અને ઉપેક્ષાઓને તાબે થવું પડે છે વળી આવી પરાવલંબી વ્યક્તિના જીવનમાં બેદરકારી આવે છે પ્રમાદ સ્વાર્થ અને જડતા જેવા આત્મઘાતક દૂષણો ઘર કરી જાય છે બરોબર મિત્રો બીજું પરિશ્રમના દેશમાં અભ્યાસ કરતો જે દેશ પરિશ્રમ સાથે સંકળાયેલો છે
એમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ફેરિયા તરીકે કામ કરવામાં, વાળ કાપવામાં, હાથે કપડાં ધોવામાં, ઇસ્ત્રી કરવામાં, બૂટ પોલિશ કરવામાં કે કુલી તરીકે સામાન ઉપાડવામાં જરાય શરમ અનુભવતો નથી। स्वावलंबन द्वारा केळवणी प्राप्त करवाना प्रयासोने त्या उत्तेजन आपवामां आवे छे। साथे साथे भारतमां ज्यारे हड़ताल पड़े छे त्यारे आपणे कामकाज छोड़ी दईए छीए, ज्यारे जापान जेवा देशोनी अंदर उल्टू छे, त्यां दरेक व्यक्ति रोजिंदा काम करता वधारे काम करी नाखे छे, करीने हड़ताल पाड़े छे। ત્યાં હડતાળનો અથવા આંદોલન કરવાનો આખો પ્રકાર જ જુદો છે મિત્રો। આપણે આંદોલન અથવા હડતાળ કરીને શું કરીએ, દેશની સંપત્તિને નુકસાન પહોંચાડીએ, બસો સળગાવી મારીએ, દુકાનો સળગાવી મારીએ, વાહનો સળગાવી મારીએ છીએ, ત્યાં એવું નથી, આપણે કામ કરવાનું છોડી દઈએ, બરોબર। ત્યાં જાપાનની અંદર કેવું છે કે ત્યાં જે સંપત્તિ છે દેશની એને કોઈ નુકસાન કરવામાં આવતું નથી, પરંતુ એ લોકો 8 કલાક જો કામ કરતા હોય તો એની જગ્યાએ હડતાળ કરવાની હોય તો એ લોકો 10 કલાક 15 કલાક કામ કરી અને દેશનું જે ઉત્પાદન છે એ 3 ગણું કરી નાખે છે, અને એ રીતે હડતાળ કરી અને દેશને નુકસાન ન થાય તે રીતે કાર્ય કરે છે। આપણે પણ આમાંથી કંઈક પ્રાપ્ત કરવું જોઈએ, એટલે કે આમાંથી આપણે શીખવું જોઈએ। આ સંદર્ભે ઉચિત કહેવાયું છે કે મને મળી નિષ્ફળતા અને તેથી થયો સફળ કંઈક હું જિંદગીમાં, ફરીથી ધ્યાન રાખજો આ વાક્યમાં, મને મળી નિષ્ફળતા। મિત્રો, જીવનમાં ગમે તેટલી નિષ્ફળતા મળે પણ ગભરાવું જોઈએ નહીં, હારી જવું જોઈએ નહીં, હતાશ થવું જોઈએ નહીં, હંમેશા પ્રયત્ન કરતા રહેવું જોઈએ, પરિશ્રમ કરતા રહેવું જોઈએ, આજે નહીં તો કાલે નિષ્ફળતામાંથી જ તમને સફળતા મળશે, બરોબર। અને એટલા માટે બીજું એક અહીંયા વાક્ય છે, પંડની પેટીમાં પારસ છે, પઢ્યો વાપરી જાણે, પઢ્યો એટલે ભણું, વાપરી જાણે તે બળભાગીઓ, ફૂટેલા ફૂટે કરમજી। જે માણસ ભણતો નથી, જે માણસ મહેનત નથી કરતો, એનું કરમ હંમેશા ફૂટેલું જ હોય છે। આપણા ઘડવૈયા બાંધવ આપણે, આપણે જ આપણા ઘડવૈયા આપણે છીએ। બાંધવ એટલે મિત્ર, એટલે આપણે જ આપણા મિત્ર છીએ મિત્રો। પરિશ્રમ કરવામાં જ માનવીની માનવતા છે, બરોબર મિત્રો। તો આ હતો આપણો પરિશ્રમ એ જ પારસમણી, બોર્ડની એક્ઝામ માટેનો ખૂબ જ અગત્યનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિબંધ, જે 8 માર્ક્સમાં મિત્રો આ વખતે પૂછાય છે। તો બરોબર તૈયાર કરી નાખજો અને સાથે સાથે હેન્ડરાઇટિંગ ખૂબ જ સારા કાઢજો, ચકચાર ન થાય, રસ્વઈ દીર્ઘઈ અલ્પ વિરામ પૂર્ણ વિરામની ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો, અને મેં જે રીતે લખ્યું છે એ રીતે તમે બરોબર તૈયાર કરી નાખજો અને આ નિબંધ તમારો 250 શબ્દોમાં પૂછાશે। સાથે સાથે ગુજરાતી વિષયના બધા જ બોર્ડની એક્ઝામ માટેના બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો મેં અપલોડ કરી નાખ્યા છે અને તમે બધાએ ખૂબ જ બહોળી સંખ્યામાં જોયા પણ છે, અને કદાચ જો કોઈ જોવાનું રહી ગયું હોય તો ફરીથી એ વિડીયો જોઈ અને તૈયારી બરોબર કરી નાખજો। આપણે ગુજરાતીમાં 80 માંથી 75 ઉપર માર્ક્સ મેળવવા છે, બરોબર। તો નેક્સ્ટ વિડીયોમાં પાછા એક ઇમ્પોર્ટન્સ અને અગત્યના ટોપિક સાથે ફરી મળીશું, ત્યાં સુધી ગુડ નાઇટ।